લખપત તાલુકાના પાનંદરો ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસ અંગે ખાસ કરીને દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. કચ્છમાં પહેલી ગ્રામ પંચાયતે આ પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કર્યું છે. હવે જોઈએ લખપતિના પ્રતિનિધિ મહેશ ઠક્કરનો અહેવાલ. ખાસ કરીને કોરોના વાયરસ અંગે લોકજાગૃતિ પરાકાષ્ઠાએ પહોંચી હતી ત્યારે કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત લખપત તાલુકાની પાનંદો ગ્રામ પંચાયત દ્વારા એક જાહેર નોટિસ જાહેર કરી કોરોના વાયરસને નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી તમામ પ્રકારના ઠંડા પીણાઓની પાનલારીની ચા પાનની ગલ્લાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા માટેની સૂચના તલાટી મંત્રી અને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને આ સૂચનાનું પાલન ન કરનાર પંચાયત દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને ગ્રામ પંચાયત દ્વારા ₹5,000 કાયદાકીય દંડ પણ વસૂલ કરવામાં આવશે. ગ્રામસભામાં બીજે દિવસે દંડ નક્કી કરવામાં આવે તે ગ્રામસભાની અંદર જ વસૂલ કરવામાં આવશે. તેમજ ગુજરાત રાજ્યની બહારથી આવતા વ્યક્તિઓએ તેમજ શરદી ઉધરસ કે તાવ જેવા લક્ષણ ધ્યાને આવે તો ગ્રામ પંચાયત પાનદરો અથવા કચ્છ જિલ્લા કંટ્રોલ રૂમ 0828-32-252-207 જાણ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. મિત્રો, હું સુનિલ કે વોરા, તલાટી સંબંધી પાંદરો, પાંદરો ગ્રામ પંચાયતની સર્વે ગ્રામજનોને જાણ થાય કે તારીખ 22/3/2020 થી તારીખ 31/3/2020 સુધી પાનના ગલ્લાવાળા, ઠંડા પીણાની દુકાનવાળા, રેસ્ટોરન્ટો અને તેમજ ચાની હોટલને ફરજિયાતપણે બંધ કરવા માટે આજ રોજ પાંદરો ગ્રામ પંચાયત દ્વારા દુકાને ફરી ફરી નોટિસની ભજવણી કરવામાં આવે છે. ગ્રામજનોએ ફરજિયાત અમલ કરવાનો રહેશે. તેમજ ગ્રામ પંચાયતના કાર્ય અર્થે આવતા અરજદારોએ ડેટોલથી હાથ ધોવા, તેમજ પાંદરો ગ્રામ પંચાયત તરફથી નિઃશુલ્ક માસ્ક કરવામાં આવશે. જે આખી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ ગ્રામ પંચાયતનો એન્ટ્રી મળશે તેનું સર્વે ગ્રામજનોએ ધ્યાન રાખવું. નમસ્કાર મિત્રો, તેમજ ખાસ પાંદરો ગ્રામ પંચાયત વિસ્તારના દરેક ગામડા અને જે જે નાગરિકો છે એને ખાસ વિનંતી કે WHOએ જ્યારે કોરોનાને વૈશ્વિક જે બીમારી એક વાયરસ જાહેર કર્યો છે ત્યારે દરેકને ખાસ વિનંતી કે તેઓ પોતાને દરેક જાહેર જગ્યા જતા તેમજ પોતે માસ્ક પહેરી રાખે, તેમજ ઘરે પોતાના બાળકોને ઘરે રાખે અને બહાર કોઈપણ ભીડભાડ વાળી જગ્યા પર ન મૂકે. અને પાંદરો ગ્રામ પંચાયત દ્વારા એક નોટિસ પણ જાહેર કરવામાં આવી છે કે જે જાહેર જગ્યાઓ છે તેમજ પાન છે, પાન ગલ્લાવાળા છે, તેમજ રેસ્ટોરન્ટ છે, હોટલો વાળા છે, તેને પણ આ નોટિસ આપવામાં આવશે કે તેઓ પોતાને એક દિવસ માટે, કે જે આપણા પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે એક દિવસ પોતાને આઇસોલેટ રાખી અને પોતે ઘરે રહે તો આ બીમારીને નાથવામાં આપણે સફળ થઈ શકશી. તો ખાસ દરેકને વિનંતી છે કે તેઓ એક દિવસ પૂરતા પોતાને દરેક જાહેર જગ્યા ભીડભાડ વાળી જગ્યાથી આઇસોલેટ રાખી અને પોતે પોતાના ઘરે રોકાય અને આ જે વૈશ્વિક એક બીમારી છે એને નાથવા માટે આપણે સક્ષમ છીએ. અને ભારત એક એવો દેશ છે કે જેને એક આ મહત્વનું પગલું લીધેલું છે કે એક દિવસ માટે પોતાને દરેક ભીડભાડ જગ્યાથી આઇસોલેટ કરી અને આ બીમારીને આપણે નાથી શકીએ છીએ. નમસ્કાર મિત્રો, હું તલાટી સંબંધી પાંદરો સુનિલ કે વોરા. આપને સર્વે પાંદરો ગ્રામ પંચાયતના ગ્રામજનોને જાણ થાય કે WHO દ્વારા કોરોના વાયરસને વિશ્વ મહામારી તરીકે વાયરસ તરીકે જાહેર કરેલ છે. તો આપ ગ્રામજનો કાલે 22/3/2020 રોજ પાનના ગલ્લા, પાણીપુરીની લારી, નાસ્તાની લારીઓ તથા જ્યાં વધારે પબ્લિક એકત્રિત થતી હોય તેવા સ્થળોને બંધ રાખશો, તેમાં તેવી જગ્યાએથી વધારે ભીડભાડ વાળી જગ્યાએથી દૂર રહેશો. નમસ્કાર મિત્રો, હું છું કુલદીપ શેનુભાઈ ચાવડા, પૂર્વ ઉપસરપંચ શ્રી પાનંદરો. દરેક પાંદરો વિસ્તારના ગ્રામજનોને ખાસ વિનંતી કે WHO જ્યારે કોરોનાને એક વૈશ્વિક મહામારી રૂપે જાહેર કરી છે તો આપણે પણ સાવચેતીના પગલા રૂપે આવતીકાલે રવિવારે પોતે આખો દિવસ પોતાના ઘરે રહી અને પોતાને આ વાયરસથી ફેલાવવા માટે પોતે માધ્યમ ન બને એના માટે થઈને પોતે પોતાને આઇસોલેટ રાખી અને પોતે પોતાના ઘરે રોકાય. તેમજ પાંદરો ગ્રામ પંચાયત દ્વારા પણ તારીખ 22/23 પછીથી પાનના ગલ્લાવાળા છે, પાણીપુરી વાળા છે, નાસ્તાવાળા છે, ચાયવાળાની જે કીટલીઓ છે, તેમજ જે જાહેર જે જગ્યાઓ છે કે જે જગ્યાઓ ભીડભાડ થતી હોય એ જગ્યાને પણ ખાસ નોટિસ આપી અને બજવણી કરવામાં આવશે કે તેઓ પણ તે જગ્યાએ બંધ રાખે 31 તારીખ સુધી. અને ગવર્મેન્ટનું પણ એક ઉપર સર્ક્યુલેટ આવી ગયું છે 31 માર્ચ સુધી દરેક આ રીતના જે વેપારીઓ છે એ પોતાનો બંધમાં સહયોગ આપે એના માટે દરેક ગ્રામજનોને ખાસ વિનંતી છે.